સાપનું નામ પડતા જ ભલભલાના પરસેવા છૂટી જતા હોય છે, પરંતુ ડીસામાં એક ટીમ એવી છે કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે અને સાપ જેવા જીવો જીવસૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તેનું પણ સમજણ ફેલાવી રહી છે. ઉર્વિશ સોલંકી, વિજય ઠાકોર અને વિષ્ણુ ઠાકોર આમ તો ઉંમરના યુવકો મોત શોખ કરતા હોય છે, પરંતુ આ ત્રણ જણાએ તેમની આ મોત શોખની ઉંમરમાં ખૂબ જ ઉમદા કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. આ ત્રણ યુવકો અત્યારે લોકોને સાપો વિશે માહિતી આપી રહ્યા છે અને સાપોને બચાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આ યુવકો દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ સાપોને બચાવવાનો છે. ક્યાંય પણ સાપ દેખાય તો આ યુવકોની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવે છે. આપણા અહીંયા આગળ જે સાપો નીકળે છે, જે વન્ય પ્રાણીઓ છે, અમુક ઝેરી જીવજંતુઓ હોય છે, જે લોકો ડરતા હોય છે, અમુક લોકો મારી નાખતા હોય છે, અને ના એ બધું કરવાની જરૂર નથી અને ગભરાવવાની કોઈ જરૂર નથી. અહીંયા આગળ ડીસામાં ઘણી બધી છોકરાઓની આપણી મોટી એક ટીમ છે જે અમે સંચાલિત કરીએ છીએ અહીંયા આગળ ડીસામાં, અને એ ટીમનો ગમે ત્યારે તમે કોન્ટેક કરશો તો 10-15 મિનિટમાં તમારા ઘરે સુધી આવી અને એ જીવજંતુને લઈ જશે અને એનો કોઈ ચાર્જ થતો નથી. છોકરાઓ મફતમાં સેવા કરે છે અને ટીમનો અવશ્ય ઉપયોગ કરો અને જીવજંતુને બચાવો. બનાસકાંઠાની અંદર વાત કરીએ, પહેલાં આપણે ગુજરાત ઉપર દ્રષ્ટિ નાખીએ કે ગુજરાતની અંદર 63 જાતના સાપ છે, 63 જાતની જાતિ જોવા મળે છે ગુજરાતની અંદર, જેની અંદર આપણે વાત કરીએ કે આપણે બનાસકાંઠાની અંદર 25-30 જાતના સાપ જોવા મળે છે, જેની અંદર આપણે વાત કરીએ કે ઝેરી સાપની અંદર બનાસકાંઠાની ટોટલી 2 સાપ છે અને પૂરા ગુજરાતની અંદર 4 સાપ ઝેરી છે, અને જે આપણા જે રેવન્યુ એરિયાની અંદર કોબરા અને કાળોતરા નામના 2 સાપ જોવા મળે છે. અને સાપ એક કહેવા જઈએ કે આપણા મનુષ્ય જાતિ ઉપર કોઈ ખતરો નથી, પણ સાપના કારણે આપણી સૃષ્ટિ ચાલી રહી છે. જો આ જે સંસારની જે કેડી ખરી, જે સાયકલ ખરી, એમાંથી સાપ વસ્તુ નાબૂદ થઈ જાય, જો નષ્ટ થઈ જાય તો આપણે મરવાનો દિવસ આવી જાય. એનું રીઝન એક કે જે ખેતરોની અંદર જે પાક થાય છે, જે પાક ઉપર કે જે કૃતક પ્રાણીઓ ખરા જેવા કે ખિસકોલી છે, ઉંદેડા છે, પછી કેટલાક કીટકો છે, એનો નાશ સાયકલ ટુ સાયકલ સાપ કરે છે. જો સાપ જ ના રહે તો આપણા માટે અનાજ જ ના રહે. અમુક લોકોને એવું માન્ય હતા કે આપણે અનાજ નથી ખાવું, આપણે માંસ ખાશું, બટ જે ગાય છે, ભેંસ છે, બકરી છે, એ લોકો બી અનાજ ખાઈને જ એમને ગુજારો થાય છે. જો સાપ ના વધે તો આપણી સૃષ્ટિ ઉપર આપણું નાબૂદી આપણી આવી શકે છે. કે તમારે સેફટી રાખવાની જરૂર છે કે તમારા ઘરની અંદર ઉંદર જેવા કોઈ જીવો ના થાય. બીજી વસ્તુ, એ ઘરની આજુબાજુ કોઈ કચરો અથવા કોઈ વસ્તુ કચરો ના થવા દો ઘરની આજુબાજુ, અને કોઈ ગંદકી હોય એવું બધું સાફ કરવાનું રાખો, અને જેટલું બને ત્યાં સુધી રાત્રે તમે નીચે જમીન ઉપર ઊંઘતા હોય ત્યારે તમે મચ્છરદાની બાંધીને ઊંઘો અથવા ખાટલા ઉપર ઊંઘવાનું પસંદ કરો. આટલી નાની ઉંમરમાં આ યુવકોને અત્યારે સાપોને બચાવવા માટેનું જુનૂન સવાર થઈ ગયું છે. મહત્વનું છે કે ચોમાસું પૂરું થયા બાદ શિયાળાની શરૂઆત પહેલા સાપો શીત નિંદ્રા લેતા હોય છે, ત્યારે લાંબી શીત નિંદ્રા માટે સાપો વધુ ને વધુ ખોરાક લેવા માટે ચોમાસું પૂરું થતા અને શિયાળાની શરૂઆત પહેલા શિકાર માટે બહાર આવતા હોય છે. એટલા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સાપો સૌથી વધુ પ્રમાણમાં દેખાતા હોય છે, એટલે લોકોને પણ આ બાબતે સાવચેત રહેવા માટે આ ટીમ જાગૃત કરી રહી છે. હરીશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા.